હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. આજે આપણે વાત કરીશું વીકલી કરંટ અફેરની અંદર 8 માર્ચથી લગાવીને 14 માર્ચ સુધીના મોસ્ટ IMP MCQ, જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. તો ચાલો શરૂ કરીએ. આગળ વધુ એના પહેલાં, જો પ્રથમ વખત તમે મારી ચેનલ પર આ વિડીયો જોઈ રહ્યા હો તો આપ સૌને એક વિનંતી છે કે મનીષ સિંધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી રોજે રોજ આવતા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. અને સાથે સાથે આ નોટિફિકેશન આઇકોન બેલને ખાસ પ્રેસ કરજો, જેથી જ્યારે હું વિડીયો અપલોડ કરું તો એની ડાયરેક્ટલી ઇન્ફોર્મેશન તમારા ઇનબોક્સમાં પહોંચી શકે. વિડીયોની PDF ફાઇલ માટે તમે ટેલિગ્રામમાં મનીષ સિંધી ચેનલ જોઈન કરી શકો છો, કાં તો મારું વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો. અને જો વિડીયો પસંદ આવે તો લાઇક કરીને શેર કરવા માટે વિનંતી. પહેલી જ વાત કરીએ, જ્યારે 8 તારીખની વાત કરવામાં આવે, 8 માર્ચ એટલે એક જ દિવસ આપણને યાદ આવે છે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. અને જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વાત કરીએ ત્યારે આ ભાનુ અથૈયાજી બહુ યાદ આવે છે, કારણ કે અત્યારે હાલ ઓસ્કાર એવોર્ડની જાહેરાત થયેલી છે. તો એમાં ભાનુ અથૈયાજી જે છે એ ઓસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા, પ્રથમ ભારતીય પણ ગણી લો અને મહિલા પણ ગણી લો તો એ છે. અને કયા વ્યવસાય સાથે જોડાયેલા હતા તો એ કોસ્ચ્યુમ ડિઝાઇનર હતા. 1983માં રિચર્ડ એડબોર્નની એક ફિલ્મ હતી ગાંધી, જેમાં એમણે કોસ્ટ્યુમ ડિઝાઇન કર્યું હતું. એના માટે એમને બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઇનરનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ફ્રેન્ડ્સ, તો આગળ વધીએ. હાલમાં શૂટિંગ વર્લ્ડ કપની અંદર ભારત પ્રથમ ક્રમાંકે રહ્યું. ઘણા વર્ષો પછી, એટલે કે 35-40 વર્ષના ઇતિહાસ પંજાબમાં પ્રથમ વખત ભારત જે છે એ શૂટિંગ વર્લ્ડ કપની અંદર પ્રથમ ક્રમાંકે રહ્યું. કયા કયા પ્લેયરોએ મેડલ પ્રાપ્ત કર્યા છે અહીંયા તમારા ફટાફટ લિસ્ટ આપેલું છે, જેની અંદર 4 ગોલ્ડની વાત કરીશ, બાકી બધા આપણે અહીંયા તમે જાતે કદાચ જોઈએ. અખિલ સેરોન ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો, અખિલ સેરોનજી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો પુરુષ વિભાગની 50 મીટર રાઇફલ પોઝિશનની અંદર. શહજાર રિઝવી પુરુષ વિભાગની 10 મીટર એર પિસ્તોલની અંદર. મનુ ભાખરે, એમણે વિમેન્સ ગોલ્ડ પ્રાપ્ત કર્યો મહિલાઓની 10 મીટર એર પિસ્તોલની અંદર. અને ટીમ ઇવેન્ટમાં પણ એમણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે 10 મીટર એર પિસ્તોલની અંદર. બાકી અંજુમ મુદગિલ નામ ખાસ યાદ રાખી લેજો, સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે એમણે. હવે વાત કરીએ કે વિમન્સ ફિલ્મ ફેસ્ટિવલ, મહિલા ફિલ્મ ફેસ્ટિવલ 2018ની 9મી આવૃત્તિની થીમ શું રહી. તો આ 9મી આવૃત્તિની થીમ રહી મહિલા મુસાફરી. શું રહી? મહિલા મુસાફરી. નેશનલ ફિલ્મ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા એટલે કે NFAI, એનું પૂર્ણ નામ ખાસ યાદ રાખી લેજો, નેશનલ ફિલ્મ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા. નેફુ રિયો નાગાલેન્ડના નવા મુખ્યમંત્રી બન્યા, તે કઈ લોકસભા બેઠક પરથી સાંસદ છે? તો એ નાગાલેન્ડની જે નાગાલેન્ડ બેઠક છે ત્યાંથી જ એ લોકસભા સાંસદ છે. ફ્રેન્ડ્સ, રાષ્ટ્રવાદી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના પ્રમુખ છે. અને નાગાલેન્ડના રાજ્યપાલનું નામ PB આચાર્ય અને નાગાલેન્ડની રાજધાની કોહિમા. સમગ્ર ભારતમાં રાજસ્થાનથી મુખ્ય કાર્યક્રમ બેટી બચાવો બેટી પઢાઓનું વિસ્તરણ શરૂ થયું, પણ કઈ જગ્યાથી રાજસ્થાનમાં? તો રાજસ્થાનના ઝુંઝુનું ખાતેથી. આ કાર્યક્રમનો વાત કરીએ તો આપણે જે બેટી બચાવો બેટી પઢાઓ જે 161 જિલ્લામાં કાર્યક્રમ હતો એને વિસ્તરણ કરવામાં આવ્યું છે, એટલે કે આખા દેશભરમાં 640 જિલ્લા સુધી બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમને વિસ્તરણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાનનું વાત કરીએ તો રાષ્ટ્રીય ન્યુટ્રિશન મિશન પણ લોન્ચ કર્યું આ પ્રસંગે. ભારતની પ્રથમ હેલિકોપ્ટર ટેક્સી, હવાઈ ટેક્સી સેવા કયા શહેરથી શરૂઆત થઈ છે? તો એ શરૂઆત થઈ છે ફ્રેન્ડ્સ બેંગલુરુ ખાતેથી. કયા ખાતેથી? તો હેલી ટેક્સી એનું નામ છે, જે કેમ્પ ગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ઇલેક્ટ્રોનિક સિટી વચ્ચે કામ કરી રહી છે અત્યારે હાલ. એનો જે રૂટ છે ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ, એમાં લશ્કરી સત્તાના સંદર્ભમાં વિશ્વમાં ભારતનું સ્થાન કયા નંબરનું છે? તો વિશ્વમાં ભારતનું સ્થાન છે 4થા નંબરનું. કયા નંબરનું છે? 4થા નંબરનું છે ફ્રેન્ડ્સ. હેડક્વાર યુરોપિયન બેંક ની વાત કરીએ તો એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો એનું હેડક્વાર્ટર લંડન ખાતે આવેલું છે. અને ભારત જે છે યુરોપિયન બેંકનો 1970મો મેમ્બર બન્યો છે. અને એની સ્થાપના ક્યારે થઈ હતી યુરોપિયન બેંકની? 1991ની અંદર. કયો દેશ જે છે વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે જેણે ડિજિટલ કરન્સી જે છે સોવર્જિયન
વાત કરીએ ડિજિટલ કરન્સીને લીગલ બનાવ્યું છે, તો એ દેશ બની ગયો છે માર્શલ આઇસલેન્ડ. કયો દેશ બની ગયો છે? માર્શલ આઇસલેન્ડ. ઝારખંડની દામોદર નદીની કઈ ઉપનદી પર કોનાર ડેમ બાંધવામાં આવેલું છે? ઝારખંડની કઈ, તો એ બાંધવામાં આવ્યું છે કોનાર નદી પર. લોસાર ફેસ્ટિવલની સિલ્વર જ્યુબલીમાં આપેલ પ્રદેશોમાં કઈ જગ્યાએ યોજાઈ? નીચેનામાંથી કયા પ્રદેશે યોજાઈ? તો એ યોજાઈ ફ્રેન્ડ્સ ઈટાનગર ખાતે. કઈ જગ્યાએ? ઈટાનગર ખાતે. કેમ્પગોડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયા શહેરમાં સ્થિત છે? તો એ છે બેંગલુરુ ખાતે આવેલું છે. સોલાર સ્ટડી લેમ્પ યોજનામાં કેટલા રૂપિયા ગામમાં લેમ્પ આપવામાં આવે છે? તો 100 રૂપિયામાં ગામમાં લેમ્પ આપવામાં આવે છે. પાંડુલિપિ યોજનાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ફેબ્રુઆરી 2003માં. એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના મુખ્ય મથકને પર્યાવરણ મંત્રાલય અને બોર્ડ વચ્ચે વધુ સારી સંકલન કરવા માટે ચેન્નઈથી ક્યાં ખસેડવામાં આવ્યું છે? તો ચેન્નઈથી હરિયાણા ખસેડવામાં આવ્યું છે. માર્ચના બીજા ગુરુવારને વિશ્વ કિડની દિવસ તરીકે ઉજવવામાં આવે છે ફ્રેન્ડ્સ. તો આ વખતે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ હતો અને વર્લ્ડ કિડની દિવસ પણ હતો ફ્રેન્ડ્સ, તો એ પણ ખાસ યાદ રાખી લેજો. પહેલો કિડની દિવસ જે છે એ ક્યારે ઉજવવામાં આવ્યો હતો એવો પ્રશ્ન પૂછાય, તો પરીક્ષામાં યાદ રાખજો 2006ની અંદર, અને એ વખતની થીમ હતી શું તમારી કિડની સુરક્ષિત છે. 2018નો આંતરનેશનલ વિમન્સ ડેના પ્રસંગે કેન્દ્રીય સરકાર દ્વારા કયા પ્લેટફોર્મનો પ્રારંભ કરવામાં આવ્યો છે? ફ્રેન્ડ્સ, મહિલા એન્ટરપ્રિનરશિપ પ્લેટફોર્મ. કયું? મહિલા એન્ટરપ્રિનરશિપ પ્લેટફોર્મ. આને લોન્ચ કર્યું નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ શું હતી ફ્રેન્ડ્સ? તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ હતી ટાઈમ ઇઝ નાઉ, રૂરલ એન્ડ અર્બન એક્ટિવિસ્ટ ટ્રાન્સફોર્મિંગ વુમન્સ લાઈફ. પ્રિઝગર આર્કિટેક્ચર પુરસ્કાર જીતનાર સૌ પ્રથમ ભારતીય વાસ્તુકાર કોણ? એમનું નામ શું? તો એમનું નામ છે બાલકૃષ્ણ દોશી. નારી શક્તિ પુરસ્કાર પ્રાપ્ત કરનાર કાયદા અને ન્યાય ક્ષેત્રના પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો પ્રથમ ભારતીય ક્ષેત્રના મહિલા છે ગીતા મિત્તલ, જે દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ પણ છે. કયા ફૂટબોલ ક્લબે આઈ લીગ ટાઇટલ જીતી લીધું છે? તો આઈ લીગ ટાઇટલ જીતનાર ફૂટબોલ ક્લબ છે મિનર્વા પંજાબ. એમણે 8 માર્ચ 2018ના રોજ ગુડગાંવમાં તાઉદેવી લાલ સ્ટેડિયમ હરિયાણા ખાતે મિનર્વાએ પ્રથમ આઈ લીગ ટાઇટલ જીતી લીધું છે ફૂટબોલનું. કોણ પ્રથમ મહિલા બન્યા છે જેમને ડાયરેક્ટ એન્ટ્રી આપવામાં આવી છે કોમ્બેટ ઓફિસર તરીકે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસની અંદર? તો અહીંયા જે નામ આવશે ફ્રેન્ડ્સ એ આવશે પ્રકૃતિજી. બહુ સુપર ઇમ્પોર્ટન્ટ છે આવનારી પરીક્ષાની અંદર. 2016માં કેન્દ્ર સરકારે પરમિશન આપી હતી કે યુદ્ધ વખતે પણ મહિલાઓ યુદ્ધમાં પણ ભાગ લઈ શકશે. ટ્રેનિંગ એકેડમી ફોર્સ ક્યાં આવેલી છે? તો એ દહેરાદૂન ખાતે આવેલી છે. કયા યુનિયન મંત્રાલય દ્વારા ઉદ્યમ સખી પોર્ટલ મહિલાઓ માટે, મહિલા એન્ટરપ્રિનોર્સ માટે શરૂ કરવામાં આવ્યું છે? કયા મંત્રાલય દ્વારા? તો એ મંત્રાલયનું નામ છે મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રિનોર્સ. મુંદ્રા થર્મલ પાવર સ્ટેશન કયા રાજ્યમાં સ્થિત છે? તો મુંદ્રા થર્મલ પાવર સ્ટેશન એ ગુજરાતની અંદર આવેલું છે. માર્ચ 7, 2018ના રોજ હાઈવે વપરાશકર્તાઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ મોબાઈલ એપ્લિકેશનનું નામ શું છે? તો મોબાઈલ એપ્લિકેશનનું નામ છે સુખદ યાત્રા. એરપોર્ટ કાઉન્સિલિંગ ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ 40 લાખથી વધુ મુસાફરોનું સંચાલન કરવા માટે વિશ્વનું શ્રેષ્ઠ એરપોર્ટ ગણાય તેવા ભારતીય એરપોર્ટના નામ શું છે? તો ભારતીય એરપોર્ટના નામ છે મુંબઈ અને દિલ્હી.
મુંબઈની વાત કરીએ તો છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી ખાતે. યુરોપિયન બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ ભારતના સભ્યપદને મંજૂરી આપી છે. આ ભારતને વૈશ્વિક નાણાકીય સંસ્થાના ખાલીજગ્યા નંબરનો સભ્ય બનાવે છે, તો 69મો નંબરનો સભ્ય બનાવે છે. ફોર્બ્સ 2018ની વિશ્વના બિલિયનર્સ રિપોર્ટ અનુસાર વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ તરીકે યાદીમાં ટોચનું સ્થાન કોણે હાંસલ કર્યું છે? તો ટોચનું સ્થાન હાંસલ કર્યું છે એમેઝોનના સ્થાપક જેફ બેજોસે. સબસિડી દરે સેનેટરી નેપકિન્સ આપવા માટે કઈ રાજ્ય સરકારે અસ્મિતા યોજના શરૂ કરી છે? તો અસ્મિતા યોજના શરૂ કરનાર રાજ્ય છે મહારાષ્ટ્ર. જિલ્લા પરિષદ શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓને 5 રૂપિયાના દરે સેનેટરી પેડ આપવામાં આવશે, તેમજ ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ માટે 24 રૂપિયા અથવા 29 રૂપિયામાં સેનેટરી પેક આપવામાં આવશે. પ્યારેલાલ વડાલી પ્રસિદ્ધ સૂફી ગાયકનું અવસાન થયું છે, તે કયા રાજ્યના હતા? તો એ પંજાબ રાજ્યના હતા. ત્રિપુરાના 10મા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? તો બિપ્લવ કુમાર દેવ. બે 2018ની રાષ્ટ્રીય ધારાસભ્ય પરિષદની યજમાની કયા શહેર કરી? તો એ શહેરની યજમાની કરી છે નવી દિલ્હીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ પરિષદની થીમ હતી વિકાસ માટે અમે. કયા દેશે પ્રથમ એવી ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ સમિટનું આયોજન કર્યું? તો એ દેશ છે ભારત, ઇન્ડિયા. સ્પેશિયલ ડાયરેક્ટર ઈડીના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો વિવેક આર વાડેકરને સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનું મુખ્ય મથક ચેન્નઈથી ક્યાં ખસેડવામાં આવ્યું છે? તો ચેન્નઈથી. અહીંયા ખાસ યાદ રાખજો, આ રીતે ડિટેલમાં પણ પૂછતા હોય છે એટલે આપણો પ્રશ્ન બનાવેલો છે એ બલ્લભગઢની અંદર શિફ્ટ કરવામાં આવે છે. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો 1962માં ધ પ્રિવેન્શન ઓફ ક્રુઓલિટી ટુ એનિમલ્સ એક્ટના સેક્શન 4 હેઠળ સ્થાપવામાં આવેલી સંસ્થા છે. સૌરશક્તિ પર સંપૂર્ણ રીતે ચલાવવામાં ચાલનારો ભારતનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ બનનારું કોણ છે? તો એ છે આપણો દીવ. કોણ છે? દીવ. અંજુમ મુદગિલ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો એ શૂટિંગ સાથે સંકળાયેલા છે. ફ્રેન્ડ્સ, વિશ્વ મહિલા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો માર્ચ 8ના રોજ. મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે કયા નામ હેઠળ બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકિન્સ યોજના શરૂ કરી છે? તો સુવિધા નામ હેઠળ નામ આપવામાં આવ્યું છે. કર્ણાટક ગવર્મેન્ટની વાત કરીએ તો એમણે પોતાનો ટ્રાયકલર ત્રિરંગો લોન્ચ કર્યો, પોતાનો ધ્વજ લોન્ચ કર્યો. અને એ ધ્વજની અંદર કયો કલર આવેલો નથી તમારે અહીંયા કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તો શું છે? તો ગ્રીન કલર એમાં નથી, યલો છે, વ્હાઇટ છે અને રેડ છે, પણ ગ્રીન કલર એમાં નથી. ઉદ્યમ સખી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે કઈ મિનિસ્ટ્રી દ્વારા? તો એ MSME દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અંતર્ગત સમગ્ર દેશની અંદર જે બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ જે છે 161 જિલ્લામાંથી કેટલા જિલ્લામાં વિસ્તરણ કરવામાં આવ્યું છે? તો 640 જિલ્લાઓની અંદર. પ્રિઝગર પુરસ્કાર ખાલજગ્યામાં શ્રેષ્ઠતા માટે આપવામાં આવે છે? તો આર્કિટેક્ચર માટે આપવામાં આવે છે. ગાંડા બેરુંડા એ કયા રાજ્યનો સ્ટેટ એમ્બલેમ છે? તો અત્યારે હાલ જેણે પોતાનો રાષ્ટ્રધ્વજ લોન્ચ કર્યો છે એનું છે, તો એ છે કર્ણાટક રાજ્ય. ફ્રાન્સના રાષ્ટ્રપતિનું નામ શું છે જેમણે દ્વિપક્ષીય સંબંધને મજબૂત કરવા માટે ભારતની મુલાકાત લીધી છે હાલમાં? તો એ છે એમેન્યુઅલ મેક્રોન. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે કયા શહેરમાં સ્વચ્છ શક્તિ 2018 યોજવામાં આવી? તો એ યોજવામાં આવી લખનૌ ખાતે. એક બુક છે બાપુનો સપનાનું ભારત, બાપુના સપના, પ્રધાનમંત્રી મોદી દ્વારા લખવામાં આવેલી પુસ્તક ગાંધીજી માટે એક પોતાના તરફથી ટ્રિબ્યુટ છે. અને આ બુક જે છે મોદી સાહેબ દ્વારા ગાંધીને ટ્રિબ્યુટ, આવા પ્રકારનું એક ટાઇટલ છે બુકનું. આ બુક કોના દ્વારા લખવામાં આવેલી છે, લખવામાં અને પબ્લિશ કરવામાં આવી છે? તો આ બુક જે છે એ લખવામાં આવેલી છે બ્લુ
બ્લૂ ક્રાફ્ટ ડિજિટલ ફાઉન્ડેશન દ્વારા. તાજેતરમાં મધ્યપ્રદેશ 12 કે તેનાથી નીચી ઉંમરના કન્યાઓને બળાત્કાર માટે મૃત્યુદંડની વિધેયક બિલ પસાર કરનારો પ્રથમ ભારતીય રાજ્ય બન્યું. આ પ્રકારનો કાયદો અપનાવવાનું બીજું રાજ્ય કયું છે? તો બીજું રાજ્ય છે રાજસ્થાન. અને ત્રીજું રાજ્ય કયું છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. તાજેતરમાં સરકારી ડેટા મુજબ ભારતમાં તમામ બેંકોની કુલ એનપીએ ડિસેમ્બર 2018માં કેટલા લાખ કરોડની ગણતરી કરવામાં આવે છે? તો કુલ બેન્કિંગ જે એનપીએની વાત કરીએ તો ટોટલ થઈ ગઈ છે 8.41 લાખ કરોડ, જેમાંથી એનપીએ એટલે કે નોન પરફોર્મિંગ એસેટ એસબીઆઈની સૌથી વધારે છે 2,01,560 કરોડ. ઉબરના પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે? તો વિરાટ કોહલીજીને નિયુક્ત કરવામાં આવે છે. રેલવે સ્ટેશન બેંગલુરુનું એક રેલવે સ્ટેશન કે જ્યાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સંદર્ભે એ શું બન્યું ફ્રેન્ડ્સ? તો એ મહિલાઓ દ્વારા સંચાલિત થતું સ્ટેશન બન્યું. તેનું નામ શું છે? તેનું નામ છે બનાસવાડી સ્ટેશન. માટુંગા મુંબઈની અંદર આવેલું માટુંગા રેલવે સ્ટેશન જે છે એ પણ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા ચાલે છે. રાજસ્થાનના જયપુરમાં આવેલું પણ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા ચાલે છે. આંધ્રપ્રદેશમાં ચંદ્રગિરી અને મહારાષ્ટ્રનું બીજું આજની ચિત્તોડ ડિસ્ટ્રિક્ટ એન્ડ આજની ઇન નાગપુર મહારાષ્ટ્ર એ પણ બધા એમાંથી છે. અને એ જ પ્રસંગે વાત કરીએ તો આપણું ગુજરાતનું પણ એક રેલવે સ્ટેશન છે જેનું નામ છે મણિનગર રેલવે સ્ટેશન, જે સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત થાય છે. વિશ્વ કિડની દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 2018ની અંદર તો માર્ચ 8ના રોજ. 8મી માર્ચે સેનેટરી પેડ વિતરણ મશીન સાથે નીચેની ટ્રેનની સ્થાપના કરવામાં આવી. વેન્ડર મશીન વિતરણ જે છે ટ્રેનમાં પણ એ લગાવવામાં આવ્યું છે. પણ કઈ ટ્રેનમાં લગાવવામાં આવ્યું છે? તો એ લગાવવામાં આવ્યું છે રાજધાની એક્સપ્રેસની અંદર. આ રાજધાની એક્સપ્રેસ કઈ? મુંબઈથી ન્યૂ દિલ્હી વચ્ચે. KYCના ધોરણો સંબંધિત માર્ગદર્શિકાને અનુસરવા માટે એરટેલ પેમેન્ટ બેંક પર RBI દ્વારા કેટલું દંડ આપવામાં લાદવામાં આવ્યો છે? તો RBI દ્વારા જે દંડ લગાવવામાં આવ્યો છે એ 5 કરોડ રૂપિયા લગાવવામાં આવ્યો છે. વિંગ્સ ઇન્ડિયા 2018 કયા શહેરમાં યોજાઈ? વિંગ્સ ઇન્ડિયા 2018 કયા શહેરમાં આયોજન કરવામાં આવ્યું ફ્રેન્ડ્સ? તો વિંગ્સ ઇન્ડિયા 2018નું આયોજન કરવામાં આવ્યું હૈદરાબાદ ખાતે. 2018ની રાષ્ટ્રીય ધારાસભ્યની કોન્ફરન્સ કયા શહેરમાં યોજાઈ? તો નવી દિલ્હી ખાતે યોજાઈ. અશોક ગજપતિ રાજીનામા પછી નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અતિરિક્ત હવાલો કોને આપવામાં આવ્યો છે? તો એ આપવામાં આવ્યો છે સુરેશ પ્રભુજીને. અશોક ગજપતિ રાજુ જે છે તેલુગુ દેશમ પાર્ટીના છે, આંધ્રપ્રદેશથી આવે છે. આંધ્રપ્રદેશ અત્યારે હાલ વિશેષ રાજ્યના દરજ્જાની માંગ કરી રહ્યું છે. કયા દેશની હોકી ટીમ સુલતાન અજલાન શાહ કપ 2018ની 27મી આવૃત્તિ જીતી લીધી છે? તો એ જીતનારો દેશ છે ઓસ્ટ્રેલિયા. કોણ છે? ઓસ્ટ્રેલિયા. વાત કરીએ કે આનું આયોજન ક્યાં થયું હતું? તો એ આયોજન થયું હતું ફ્રેન્ડ્સ માર્ચ 10, 2018. આર્જેન્ટિના 3રા નંબર પર, મલેશિયા 4થા નંબર પર રહ્યું. હવે તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ઓસ્ટ્રેલિયાએ કોને હરાવીને ફાઇનલ જીતી છે. ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ તાજેતરમાં જ એશિયા પેસિફિક સોલર ઉર્જા પ્રોત્સાહન આપવા માટે એશિયા પેસિફિકની અંદર સોલર ઉર્જાનો પ્રચાર કરવા માટે કયા આંતરરાષ્ટ્રીય સંગઠન સાથે હસ્તાક્ષર કર્યા છે? તો હસ્તાક્ષર કરવામાં આવે છે એશિયન ડેવલપમેન્ટ બેંક. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના નવા વડા કોણ હશે? પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના નવા વડા તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે? સિતાંશુ કારજીને નિયુક્ત કરવામાં આવે છે. કઈ ક્રિકેટ ટીમે દેવધર ટ્રોફી 2018ની 45મી આવૃત્તિ જીતી લીધી ફ્રેન્ડ્સ? તો એ જીતી છે ભારત બી ટીમે. કયા રાજ્ય સરકારે મહિલા સાહસિકો માટે વી હબ નામનું ભારતનું પ્રથમ કેન્દ્રનો પ્રારંભ કર્યો છે? તો એ ભારતનું પ્રથમ કેન્દ્રનો પ્રારંભ કરનાર રાજ્ય છે તેલંગાણા. કયા ભારતીય શૂટર પુરુષોની 50 મીટર રાઇફલ સ્પર્ધામાં મેક્સિકોમાં આયોજિત ISSF શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો? તો 50 મીટર રાઇફલમાં વાત આવે તો અખિલ સેરોન. કોણ છે? અખિલ સેરોન જીત્યું છે. શાહજહાં રેજવીની આવશે તો વાત આવશે અહીંયા 10 મીટર પિસ્તોલ સ્પર્ધાની અંદર. ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ કયા વર્ષ સુધીમાં 1000 ગીગાવોટ સોલર ઉર્જાનું લક્ષ્ય બનાવ્યું છે? ઇન્ટરનેશનલ સોલર અલાયન્સે કયા વર્ષ સુધીમાં 1000 ગીગાવોટ સોલર ઉર્જાને લક્ષ્ય બનાવ્યું છે? તો એ બનાવવામાં આવ્યું છે
2030 1000 ગીગાવોટ છે, ખાસ યાદ રાખજો આ પ્રશ્ન. 22મી ફેડરેશન કપ સિનિયર નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનમાં ગોલ્ડ મેડલ જીતવા માટેના નીચેનામાંથી કયા એથ્લેટે રાષ્ટ્રીય વિક્રમ પોતાનો જ રાષ્ટ્રીય વિક્રમ તોડી દીધો? તો અહીંયા એક પ્લેયરનું નામ ખાસ યાદ રાખજો, તેજસ્વીની શંકર. નીચેનામાંથી કોને FMSCI નેશનલ મોટર સ્પોર્ટ પર્સન ઓફ ધ ઇયર 2017ના ખિતાબ એનાયત કરવામાં આવ્યો? તો એ એનાયત કરવામાં આવ્યો અનિંદિત રેડ્ડીને. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાખી બહેનનું નામ જણાવો, જેને તાજેતરમાં જ 3 વર્ષની વયે અવસાન પામ્યા. તો 103 વર્ષની અવસાન પામ્યા સરબતી દેવી. બેંક કમ્પાઉન્ડના કિસ્સામાં સરકારે ખાલી જગ્યા 1 કરોડથી વધુના લોન્સ માટે પાસપોર્ટની વિગતો ફરજિયાત કરી છે. તો 50 કરોડથી વધુની લોન માટે પાસપોર્ટની વિગતો ફરજિયાત કરવામાં આવી છે. પ્રથમ એવી મલ્ટી લેવલ એક્સરસાઇઝ જેનું નામ રાખવામાં આવ્યું હતું માઇલ્સ 18, એ કઈ જગ્યા આયોજન કરવામાં આવ્યું? તો એ આયોજન કરવામાં આવ્યું અમદાવાદ સીની અંદર. યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ દ્વારા જે રિલીઝ કરવામાં આવેલા ઇન્ડેક્સ આંકડાઓની અંદર 65 કિલોગ્રામ વજનની શ્રેણીની રેન્કિંગમાં વિશ્વ નંબર 2નું ક્રમાંક પ્રાપ્ત કરનાર ભારતીય મહિલા કુસ્તીબાજનું નામ શું છે ફ્રેન્ડ્સ? તો ભારતીય મહિલા કુસ્તીબાજનું નામ જે છે એ છે નવજોત કૌર. કયો ઓનલાઈન પેમેન્ટ સેવા પ્રદાતા ઇન્ડિયન પ્રીમિયર લીગના સાથે 5 વર્ષ માટે અમ્પાયર પાર્ટનર બની ગયા છે? તો એ બન્યા છે પેટીએમ. બીસીસીઆઈનું પૂર્ણ નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. કયા બોલિવૂડ વ્યક્તિત્વને ગોદાવરી ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો ગોદાવરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે અમોલ પાલેકરજીને. કયા દેશ છે જે છે વાત કરીએ એ બેસ્ટ એક્ઝિબિટર એવોર્ડ પ્રાપ્ત કર્યો છે આઈટીબી બર્લિન ખાતે? તો એ પ્રાપ્ત કર્યો છે ભારત. ભારત અને કયા દેશ વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ સાથે સૌ પ્રથમ અપરાધ મુક્ત ઝોન શરૂ થયો છે? તો અપરાધ મુક્ત ઝોન શરૂ થયો છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે. એક પ્રકારનું ઇન્ડિયન એરફોર્સ દ્વારા એક એક્સરસાઇઝ કરવામાં આવી સામવેદા, જે કોની સાથે કરવામાં આવી? સાઉથ એશિયન રિજિયન નેશન સાથે. એ કયા રાજ્યમાં શરૂ થઈ ફ્રેન્ડ્સ? તો એ થઈ ફ્રેન્ડ્સ કેરળ ખાતે. 12 સુપર થર્મલ પાવર સ્ટેશન એ કયા રાજ્યમાં લોકેટેડ છે? તો એ લોકેટેડ છે ફ્રેન્ડ્સ બિહારની અંદર. કેન્દ્ર સરકારે ટીબી ફ્રી ઇન્ડિયા ઝુંબેશ શરૂ કરી છે, જેમાં 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરવામાં આવશે. આનું આયોજન એકચ્યુઅલીમાં ઝુંબેશ જે છે સૌથી પહેલાં ક્યાં આનું આયોજન અનાઉન્સમેન્ટ કઈ જગ્યાએ કરવામાં આવ્યું? તો એ જે ઝુંબેશ જે છે એ નવી દિલ્હીથી શરૂ કરવામાં આવી છે. સૌ પ્રથમ ઇન્ડો ફ્રેન્ચ જ્ઞાન સમિટ કયા શહેરમાં આયોજન કરવામાં આવ્યું? તો નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું. કેન્દ્ર સરકારે ઓડિશા અને છત્તીસગઢ વચ્ચે મહાનદી પાણીના વિવાદને ઉકેલવા માટે ટ્રિબ્યુનલની રચના કરી છે. ટ્રિબ્યુનલના ચેરમેન કોણ છે? તો ટ્રિબ્યુનલના ચેરમેનની વાત કરીએ તો એ છે AM ખાનવિલકર. રાજસ્થાનના કયા શહેરમાં લોકશાહીનું તહેવાર ઉજવાયું અત્યારે હાલ? તો રાજસ્થાનના જયપુર ખાતે લોકશાહીનો તહેવાર ઉજવાયો. ભારતની સૌ પ્રથમ રાષ્ટ્રીય દરિયાઈ પોલીસિંગ અકાદમી ગુજરાતના કયા જિલ્લામાં રચના થશે? તો ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં રચના થશે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોએ કઈ તારીખે 33મી પોતાનો 33મો આરંભ દિવસ ઉજવ્યો? તો પોતાનો 33મો આરંભ દિવસ ઉજવ્યો માર્ચ 11ના રોજ. વિચ પ્લેટફોર્મ હેઝ બીન લોન્ચ બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ એસોસિએશન ઓફ ધ ઓલ ઇન્ડિયા મેટ્રો રેલ કંપનીઝ? એટલે કે બધી દેશની બધી જ મેટ્રો રેલ કંપનીઓને ભેગા મળીને એક પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે. સહિયારું સાહસ લોન્ચ કરવામાં આવ્યું છે, જેને નામ શું રાખવામાં આવ્યું છે? અને નામ રાખવામાં આવ્યું છે આઈ મેટ્રોસ, ઇન્ડિયન મેટ્રોસ. છત્તીસગઢમાં કઈ નદી પર ગ્રેગલ ડેમ બાંધવામાં આવેલો છે? તો એ બાંધવામાં આવ્યો છે મહાનદી પર. એક પેર કે જેણે 10 મીટર પિસ્તોલ સ્પર્ધાની અંદર મિક્સ ઇવેન્ટની અંદર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો શૂટિંગ વર્લ્ડ કપની અંદર, એનું નામ શું છે? તો એનું નામ આવશે ફ્રેન્ડ્સ મનુ બાકરે અને ઓમ પ્રકાશ મિથાલવાલ.
મેક્સિકો 2018 ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ કપમાં સૌથી વધુ મેડલ જીતનાર દેશનું નામ જણાવો, એટલે સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતીને ટેબલમાં હાઈએસ્ટ રહેનાર દેશનું નામ શું છે? ભારત. જીએસટી કાઉન્સિલ એમણે ઇલેક્ટ્રોનિક વે ઈ વે બિલને ફરજિયાત બનાવ્યું છે. કઈ તારીખથી? આખા દેશભરની અંદર, એટલે ધીરે ધીરે રાજ્યોમાં લાગુ થશે. પછી તો એ લાગુ કરવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ અહીંયા 1 એપ્રિલથી. બીએસએફના ડાયરેક્ટર જનરલ તરીકે કોણ છે અત્યારે હાલ? તો એ છે ઓફિસ કે શર્માજી. કોણ છે? કે શર્માજી. ફ્રેન્ડ્સ, આ હતા વીકલી કરંટ અફેર્સ, જે તમારા રિવિઝન માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે. ફ્રેન્ડ્સ, જો વિડીયો પસંદ આવે હોય અને તમે ઇચ્છતા હોય કે આવા જ વીકલી કરંટ અફેર્સના વિડીયો હું આપના માટે લઈને આવતો રહું, તો